नमस्कार विद्यार्थी मित्रों, हूँ संजय पटेल, सेठ सी एम हाई स्कूल, सेक्टर 23, गांधीनगर। आपनु हार्दिक स्वागत करूँ छु। आगळना विडियो में आपणे जोयुं हतुं के आ रीते कोई एक द्विघात बहुपदी आपी होय, एमां आपणे शून्यो शोध्या अने शून्यो अने सहगुणको वच्चेनो संबंध शोध्यो। तो ए दाखलानो एक भाग के जे आपणे गणतरी तो करता ज हता, कोईक वखते खाली जग्यामां, कोईक वक्त गणतरी वाला बे मार्क्सना दाखला में पूछाय छे के शून्यों सरवाळो शोधो अने शून्यों गुणाकार शोधो। तो आ रकम में ए एक्स स्क्वेर नो सहगुणक, एटले आ ए आमां आवे एक्स साथे, एटले बी अने अचल पद एने कहेवाय सी। एटले ए बराबर एक, बी बराबर सात अने सी बराबर दस। હવે શૂન્યનો સરવાળો, શૂન્ય એટલે આલ્ફા અને બીટા, તો આનો સરવાળો એના માટે આવું સૂત્ર શીખ્યા, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ, બીનું મૂલ્ય સાત, એનું મૂલ્ય એક। હવે અહીં આપણે ભાગાકાર કરી દઈશું, સંબંધ શોધવાનો હોય શૂન્ય અને સહગુણકો વચ્ચેનો, ત્યારે આ રીતે લખીને લખવાનું આવે કે એક્સ નો સહગુણક એક્સ સ્ક્વેર નો સહગુણક। તો હવે આમાં જવાબ આવશે સાત ભાગ્યા એક, એટલે સાત અને આગળ માઇનસ, તો શૂન્યો નો સરવાળો એ માઇનસ સાત થયો। હવે શૂન્યો નો ગુણાકાર એને કહેવાય આલ્ફાબીટા, સૂત્ર સી અપોન એ, સી નું મૂલ્ય દસ અને એ બરાબર એક, એટલે દસ ભાગ્યા એક એટલે દસ। તો એ આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર થાય દસ। તો આવી રીત આપણે ગઈકાલે શીખેલા, એમાંથી આ બે અલગ તારવી અને શૂન્યનો સરવાળો ગુણાકાર શોધી શકાય। હવે આપણે સ્વાધ્યાયમાં આના પછીનો જે બીજો પ્રશ્ન આવશે, 2.2 નો બીજો પ્રશ્ન, ગઈકાલે આપણે 2.2 નો પહેલો પ્રશ્ન શીખ્યા, તો બીજામાં આનાથી ઉલટું હશે કે શૂન્યનો સરવાળો આપેલો હોય અને શૂન્યનો ગુણાકાર આપેલો, આ બે આપેલું હોય એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધો। એટલે રકમ આવી હોય, આ ટૂંકમાં લખું કે આલ્ફા પ્લસ બીટા બરાબર, એટલે કે શૂન્યનો સરવાળો બરાબર માઇનસ સાત અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર દસ હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો અથવા શોધો। તો આમાં આપણે શું કરીશું, આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર માઇનસ બી અપોન એ। હવે રકમ પ્રમાણે કેટલા, આલ્ફા પ્લસ બીટા તો માઇનસ સાત, તો આલ્ફા પ્લસ બીટાના બદલે લખીએ માઇનસ સાત બરાબર માઇનસ બી અપોન એ। હવે આને અંશ અને છેદ, આને પણ અંશ અને છેદ સ્વરૂપે લખીએ તો શું લખાય, છેદમાં કઈ ના હોય તો એક। તો એ સરખામણી કરવાની, તો એ અને એક, માઇનસ બી અને માઇનસ સાત, તો એ બરાબર એક, માઇનસ બી બરાબર માઇનસ સાત, જો માઇનસ માઇનસ ઉડી જાય એટલે બી બરાબર સાત, એ બરાબર એક। હવે આગળ આલ્ફા બીટાનું સૂત્ર, આલ્ફા બીટા એટલે સી અપોન એ, તો એ આલ્ફા બીટા ગુણાકાર દસ, એટલે આલ્ફા બીટાના બદલે દસ। ચાલો હવે એની કિંમત આપણે મેળવી દીધી, એટલે એ બરાબર એક લખવાના। હવે આ એકની ડાબી બાજુ લઈએ, આ બધું તેથી તેથી લખી રાખીએ, દસ ગુણ્યા એક માટે સી બરાબર દસ, આ દ્વિઘાત બહુપદી આપણે પહેલેથી આપણે ધારી લેવાની કે તે દ્વિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી છે।
तो हवे आमां ते द्विघात बहुपदी तो एनी किंमत मूकीए तो ए बराबर एक एटले एक एक्स स्क्वेर, बी बराबर माइनस अरे बी बराबर सात तो सात एक्स अने सी बराबर दस। तो आपने आ द्विघात बहुपदी मळी પણ અહીં છેલ્લે આવું લખાય આના સાથે કે આ બહુપદીમાં કે બરાબર એક એટલે કે નું મૂલ્ય એક એટલે આ બહુપદી આ થઈ જાય જ્યાં કે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે એટલે કે નું મૂલ્ય ઝીરો નથી અને તે વાસ્તવિક સંખ્યા છે। તો આ બે દાખલા કેવા થયા ઉલટ સુલટ થયા કે દ્વિઘાત બહુપદી આપી હોય સરવાળો ગુણાકાર શોધો સરવાળો ગુણાકાર આપ્યો હોય દ્વિઘાત બહુપદી શોધો આ બે વસ્તુ આવડી જાય એટલે આપણું સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ પૂરું થઈ જાય। ચલો હવે આગળ જોઈએ ચલો બાળકો હવે જોઈએ સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો। હવે રકમમાં એવું કંઈક આપેલું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો એટલે આ પહેલું જે આપ્યું તે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 એક ચતુર્થાંશ અને બીજી સંખ્યા એ શૂન્યોનો ગુણાકાર સૂચવે છે આના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની। ધારી લઈશું ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી P ઓફ x છે આલ્ફા અને બીટા તેના શૂન્યો છે એટલે હવે આ જો આલ્ફા અને બીટા શૂન્યો કહેલા આ શું કહેવાય શૂન્યોનો સરવાળો અને આ શું કહેવાય તો શૂન્યોનો ગુણાકાર। હવે આગળ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે પહેલાં સૂત્ર લખવાનું આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ। હવે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા લખાય તો 1/4 આ માઇનસ નિશાની બી સાથે રાખવાની શક્ય હોય ત્યાં સુધી એને બી સાથે રાખીશ। હવે આ બેને સરખાવીએ તો એ બરાબર 4 અને આ બેને સરખાવીએ તો માઇનસ બી બરાબર 1 એટલે શું લખાય માઇનસ જમણી બાજુ લખીએ તો બી બરાબર માઇનસ 1 તો એ બરાબર 4 મળ્યા બી બરાબર માઇનસ 1 અહીં જગ્યા નથી એટલે બાજુમાં લખી દઉં છું આલ્ફા બીટા હવે શૂન્યોના ગુણાકાર પરથી સી મેળવવાનું તો એ પહેલાં આલ્ફા બીટાનું સૂત્ર શું તો સી અપોન એ। હવે આલ્ફા બીટાની કિંમત અહીંથી તો આલ્ફા બીટા માઇનસ 1 એ બરાબર 4 એટલે અહીં આલ્ફા બીટા માઇનસ 1 સી એમ 9 અને એના બદલે 4 હવે આ 4 આવી બાજુ જાય એટલે માઇનસ 1 સાથે 4નો ગુણાકાર તો સી બરાબર 4 ગુણ્યા માઇનસ 1 અથવા માઇનસ 1 ગુણ્યા 4 એટલે સી બરાબર માઇનસ 4। તો હવે આ એ બી અને સી મળ્યા એ આપણી ધારેલી બહુપદી જે હતી હા આપણે એ લખવાનું બાકી રહ્યું પી ઓફ એક્સ અહીં આપણે આવું લખી રાખવાનું હતું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી તો પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર એના બદલે કેટલા મૂકવાના 4 તો 4 એક્સ સ્ક્વેર થઈ જાય બી એક્સ તો બીના બદલે માઇનસ 1 માઇનસ 1 એક્સ એટલે માઇનસ 1 ના લખીએ આપણે ખાલી એક્સ લખીએ અને સીની કિંમત માઇનસ 4 પણ આને વ્યાપક રીતે જ્યારે લખતા હોય ત્યારે આપણે આ યાદ રાખીશું આ આના સાથે કે લખીશું અને કે કેવું તો શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે ઝીરો સિવાયની વાસ્તવિક સંખ્યા
એટલે એને આવું લખાય કે k નું મૂલ્ય 0 નથી અને વાસ્તવિક સંખ્યા છે. આનો મતલબ એવો થાય કે વાસ્તવિક સંખ્યાઓમાં તો બધું જ આવે, એમાંથી ખાલી શું નહીં લેવાનું, 0 નહીં લેવાનું. ચલો તો તમને ખ્યાલ આવ્યો હશે કે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી આ રીતે મેળવી શકાય. હવે હું બાજુમાં બીજો દાખલો ગણું, એ તમારે આ પહેલા જ દાખલાના સ્ટેપ જોતા જવાનું, લખતા જવાનું, સમજતા જવાનું. ચલો પહેલા તો આ જે આપ્યું એને શું કહીશું, તો શૂન્યોનો સરવાળો. અને બીજું જે આપેલું છે એને કહેવાય શૂન્યોનો ગુણાકાર. પછી લખવાનું, ધારો કે માગેલ અથવા માગેલી દ્વિઘાત બહુપદી. હવે હું અહીં પહેલેથી જ લખી રાખું આખી આખી દ્વિઘાત બહુપદી, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. ચલો હવે શું કરીશું, તો આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર મૂકીશું, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. અહીં કિંમત મૂકવાની આલ્ફા પ્લસ બીટાની, એટલે રૂટ ટુ માઇનસ બી અપોન એ. હવે લોચો પડ્યો કે એ બરાબર કેટલા લેવાના, બી બરાબર કેટલા લેવાના. તો આ જુઓ, આ અંશ અને છેદ સ્વરૂપે, તો આની અંશ અને છેદ સ્વરૂપે, જેનું કઈ જ ના હોય, જેનું કોઈ ના હોય, એના ભાગાકારમાં એક હોય, એટલે આના છેદમાં એક લખ્યા. હવે આ બેને સરખાવીએ તો એ બરાબર એક, અને આ બેને સરખાવીએ તો માઇનસ બી બરાબર રૂટ ટુ. હવે અહીં ડાયરેક્ટ લખી દઉં, એટલે કે બી બરાબર આ માઇનસ આ બાજુ જાય, ચલો હવે શું કરવાનું, તો જેમ આલ્ફા બીટા આલ્ફા પ્લસ બીટાની આધારે ગણ્યું, હવે આલ્ફા બીટાના આધારે સી અપોન એ. આમાં આલ્ફા બીટાની કિંમત મૂકી દેવાની અને અહીંથી એની એટલે સીની કિંમત મળી જાય. આલ્ફા બીટા બરાબર વન અપોન થ્રી અને એની કિંમત એક. તો હવે આ એ કઈ જાય, તો જવાબ શું આવશે, એક છેદમાં, ચલો અહીં લખી રાખું છું, એક છેદમાં ત્રણ બરાબર સી, એટલે કે સી બરાબર એક છેદમાં ત્રણ. તો એ આપણને એ બી અને સી ની કિંમત મળી, હવે આમાં મૂકી દેવાની. પી ઓફ એક્સ બરાબર આમાં મૂકીએ, એ બરાબર કેટલા, એક, તો એક એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર. પછી બી બરાબર કેટલા, તો માઇનસ રૂટ ટુ, માઇનસ રૂટ ટુ અને એના સાથે એક્સ. અને સી બરાબર એક છેદમાં ત્રણ. ચલો બાળકો, હવે આપણને આ થોડુંક અજુકતું લાગે, અલગ લાગે, તો શું કરવાનું, આ ત્રણ બધાને ત્રણ સાથે ગુણી દેવાના, બધા સાથે ત્રણ વડે ગુણાકાર કરી, આને ત્રણ વડે ગુણીએ તો થ્રી એક્સ સ્ક્વેર, આને ત્રણ વડે ગુણીએ તો થ્રી રૂટ ટુ એક્સ, અને આને ત્રણ વડે ગુણીએ તો ત્રણ ભાગ્યા ત્રણ તો એક થઈ જાય. હવે મેં જે તમને પેલું કે વાળું શીખવાડ્યું એ લખી દેવાનું. માત્ર શું કરવાનું, તો આ બહુપદી આગળ કે લખવાનો, સમીકરણ એના એ ફરીથી લખવાનું, અને પાછળ કે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને કે બિલોંગ્સ ટુ આર. આ થઈ માગેલ દ્વિઘાત બહુપદી. હવે આના ઉપરથી તમે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધી જુઓ તો આ પ્રમાણેના જવાબ મળી જાય. ચલો તો આપણે બે દાખલા એ પૂરા કર્યા. ચલો બાળકો, હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજામાં 0 અને વર્ગમૂળમાં 5, એટલે શું લખી દેવાનું,
आल्फा प्लस बीटा शून्य नो सरवारो जीरो अने आल्फा बीटा शून्य नो गुणाकार वर्गमूल में पांच। पहला धारी लईशु, धारो के मागेल द्विघात बहुपदी पी ऑफ एक्स बराबर ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी ना शून्यो आल्फा अने बीटा छे। चलो आना पछीनु स्टेप शू आवे, तो पहला लखवानु आल्फा प्लस बीटा नु सूत्र माइनस बी अपॉन ए। હવે રકમમાંથી આલ્ફા પ્લસ બીટાની કિંમત જીરો માઇનસ બી અપોન એ। હવે અંશ અને છેદ સ્વરૂપે આને લખવાના, એટલે કઈ જ ના હોય તો છેદમાં એક લખાય। હવે આ બંનેને સરખાવવાના, તો એ બરાબર એક માઇનસ બી બરાબર જીરો, એટલે માઇનસ બી હોય કે પ્લસ બી હોય તે શું થઈ જાય, જીરો જ થાય। તો એ અને બીની કિંમત મળી। ચલો પછીનો ભાગ આવે ગુણાકાર, તો એ રકમ પ્રમાણે, હા એ તો આપણે લખ્યા આલ્ફા બીટા બરાબર સી અપોન એ, રકમ પ્રમાણે વર્ગમૂળમાં પાંચ। હવે અહીં શું કરવાનું, તો આપણે એની જે કિંમત શોધી રાખી એ અહીં મૂકી દેવાની, એ બરાબર એક। હવે આ એક આ બાજુ જાય, એટલે વર્ગમૂળમાં પાંચ ગુણ્યા એક, હવે ડાયરેક્ટ લખી દઉં છું, તો શું થઈ જાય, વર્ગમૂળમાં પાંચ ગુણ્યા એક એટલે વર્ગમૂળમાં પાંચ જ થાય। તો હવે આ એ બી અને સીની કિંમતો જે ધારેલી દ્વિઘાત બહુપદી હતી એમાં મૂકી દેવાના, પી ઓફ એક્સ એ બરાબર એક, એક એક્સ સ્ક્વેર એટલે એક ના લખાય, શું લખાય સીધા એક્સ સ્ક્વેર બી એક્સ, તો બી બરાબર જીરો એટલે જીરો એક્સ, અને સી અચળ પદ વર્ગમૂળમાં પાંચ। આ જીરો એક્સ વાળું પદ નહીં લખો તો ચાલશે, એટલે હવે આવું લખાય એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં પાંચ। આ બેમાંથી ગમે તે એક રીતે લખો ચાલે, અને પછી છેલ્લે પેલું કે વાળું, કે આગળ મૂકી દેવાનું અને શરતમાં લખવાનું કે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને કે બિલોંગ્સ ટુ આર। આ બે ભેગા કરીને શું બોલાય, વાક્યમાં એવું લખાય કે કે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે। ફરીથી એકવાર, કે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે, એટલે ઝીરો સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓનું મૂલ્ય એક કે આવી શકે। ચલો હવે તો તમને ખ્યાલ આવતો જ હશે, હવે આગળ જોઈએ। પહેલું એટલે સરવારો એક, અને બીજું એટલે ગુણાકાર એ પણ એક। પહેલા ધારી લેવાનું, ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી, શું નામ પાડવાનું, પી ઓફ એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે। તો હવે આલ્ફા પ્લસ બીટાની, બીટાનું સૂત્ર માઇનસ બી અપોન એ, આલ્ફા પ્લસ બીટાની કિંમત એક માઇનસ બી અપોન એ। હવે આને અંશ અને છેદ સ્વરૂપે કંઈ જ ના હોય એટલે દરેક વખતે તમારે એક લખી દેવાનું, પછી એ અને એક એટલે એ બરાબર એક થાય। માઇનસ બી બરાબર એક એટલે કે આ માઇનસ આ બાજુ જાય જમણી બાજુ,
એટલે b બરાબર માઈનસ 1. આપણે આટલે સુધી પહોંચ્યા. હવે આગળ બીજું સૂત્ર ગુણાકારનું, એ સૂત્ર લખી દેવાનું, રકમમાંથી કિંમત મૂકવાની, ગણતરીમાંથી એ શોધી અને મૂકી દેવાનો. આ 1 ગુણ્યા 1 એટલે c બરાબર 1 થાય. તો આ રીતે આપણે a b અને c મેળવ્યા. હવે તેની કિંમત માંગેલી દ્વિઘાત બહુપદીમાં મૂકી દેવાની. a બરાબર 1 એટલે 1x² એટલે શું લખાય? x² b બરાબર માઇનસ 1 એટલે શું લખાય? માઇનસ 1x એટલે માઇનસ x અને c નું મૂલ્ય 1 એટલે પ્લસ 1. ચલો પછી બાળકો છેલ્લે શું લખવાનું? તો આના સાથે k કેવો? તો હું તમને પેલું વાક્ય વાળું લખી બતાવું. k એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. ગમે તે એક રીતે યાદ રાખવાનું, પણ આપણને યાદ રાખવામાં આ સરળ રહેશે. આ સસ્તું, આ થોડું મોંઘું પડશે. ચલો તો 4 પૂરા. ચલો બાળકો હવે આગળ જોઈએ પાંચમો. પાંચમામાં પહેલા આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ 1/4 અને આલ્ફા બીટા પ્લસ 1/4. પહેલા ધારી લઈએ, ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax² પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. ચલો હવે સ્ટેપ તમારે મનમાં બોલતા જવાનું. પહેલું સ્ટેપ, સૂત્ર, પછી શું? આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી? માઇનસ 1/4. ચલો બાળકો આમાંથી એ બરાબર શું લખાય? તો તમે બોલતા રહેજો, તો આ બેને સરખાવાના એટલે એ બરાબર 4. પછી બી, માઇનસ બી બરાબર માઇનસ 1. તો હું ડાયરેક્ટ શું લખી શકું? બે બાદથી માઇનસ ઉડાડીને બી બરાબર 1 લખાય. ચલો પછી આવશે આલ્ફા બીટા વાળું, સી અપોન એ. આલ્ફા બીટાની કિંમત 1/4 અને એની કિંમત અહીંથી લેવાની 4. આ 4 આ બાજુ જાય અંશમાં એટલે 4/4 બરાબર સી. તો શું લખાય? 4/4 એટલે 1 એટલે કે સી બરાબર 1. તો આપણને એ બી અને સીની કિંમત મળી. p ઓફ x ax સ્ક્વેર, તો a ના બદલે મૂકો 4 એટલે 4x સ્ક્વેર, b ના બદલે 1 એટલે 1x એટલે માત્ર x લખાય અને c ની કિંમત 1. અને હવે પેલું k વાળું, k કૌંસમાં 4x સ્ક્વેર પ્લસ x પ્લસ 1, k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને k બિલોંગ્સ ટુ r. ચલો તો એ પાંચમો પૂરો થયો. ચલો છઠ્ઠો લખીએ. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર 4 અને આલ્ફા બીટા બરાબર 1. ચલો હવે આનું સૂત્ર, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b અપોન a, આની કિંમત 4. પછી આને અંશ અને છેદ સ્વરૂપે લખવાના, છેદમાં કઈ ના હોય તો અનાથ નો નાથ એટલે 1. હવે આ બેને સરખાવો તો a બરાબર 1, માઇનસ b બરાબર 4
એટલે કે હવે આ માઈનસ આપણે જમણી બાજુ લખીએ તો b બરાબર માઈનસ 4 તો a અને b મળ્યા c મેળવવા માટે શું કરવાનું તો આલ્ફા બીટા વાળું સૂત્ર આલ્ફા બીટા ની કિંમત 1 a ની કિંમત પણ 1 આ બે નો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 થાય તો હવે p ઓફ x ax સ્ક્વેર હા ભઈ આપણે શું ઉતાવળમાં એ બાકી જ રાખી દીધું અહીં લખી રાખીએ ધારો કે p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c હવે શૂન્ય આલ્ફા અને બીટા છે આવું લખવાનું ત્યાં જગ્યા નથી તો નથી લખતા હાલ ax સ્ક્વેર એટલે 1x સ્ક્વેર પછી bx એટલે માઈનસ 4x અને પ્લસ c હવે પેલું k વાળું k કૌંસમાં x સ્ક્વેર માઈનસ 4x પ્લસ 1 k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 k બિલોંગ્સ ટુ r હવે જો આ તે દાખલા ગણ્યા એના ઉપરથી તમારો જવાબ સાચો કે ખોટો એ પણ આપણે શોધી શકીએ તો આમાં આલ્ફા પ્લસ બીટા આના ઉપરથી મેળવી માઇનસ બી અપોન એ એટલે માઇનસ 1 છેદમાં 4 થઈ જાય અને આલ્ફા બીટા સી અપોન એ એટલે 1 છેદમાં 4 થાય આના ઉપરથી જો મેળવીએ માઇનસ અને માઇનસ બી અપોન એ એટલે માઇનસ 4 કૌંસમાં માઇનસ 4 એટલે આનો ભાગાકાર 4 આવે તો આ સરવાળો 4 થયો આલ્ફા બીટા સી અપોન એ એટલે 1 અપોન 1 તો 1 થાય ચલો વિદ્યાર્થી મિત્રો હવે મેં આ એક બીજું એક સૂત્ર એના એ દાખલા એને ટૂંકમાં પણ આ બધું જ આ રકમ જ લખેલી એટલે બીજું કંઈ વિચારતા નહીં આ સરવાળો ગુણાકાર સરવાળો ગુણાકાર એટલે બધી છ છ દાખલા જે આગળ ગણ્યા એ બધાની રકમો લખી દીધી મેં હવે આપણે આવું એક સૂત્ર યાદ રાખીશું માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પછી માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા આ યાદ હોય તો સીધો જો સરવાળો મૂકવાનો હોય અને આમાં ગુણાકાર ધારો કે પહેલો દાખલો તો પહેલા દાખલામાં પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પછી માઇનસ આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા તો 1 છેદમાં 4 તો આ કૌંસમાં લખ્યા 1 છેદમાં 4 અને એક્સ પછી આલ્ફા બીટા એની કિંમત માઇનસ 1 એટલે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા એ મૂકી દીધા હવે આ 1 છેદમાં 4 એટલે બધાને 4 વડે ગુણી દઈએ એટલે છેદમાંથી 4 જતા રહે આને 4 વડે ગુણીએ એટલે 4 એક્સ સ્ક્વેર થાય આ લખ્યા આને 4 વડે ગુણીએ તો 4 4 ઉડી જાય એટલે 1 થઈ જાય અને આને 4 વડે ગુણીએ એટલે માઇનસ 4 થાય એટલે આપણી દ્વિઘાત બહુપદી 4 એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4 અને અહીં આગળ કે લખવાના અને શું લખાય કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે બિલોંગ્સ ટુ આર તો આ રીતે આ બધામાં સરવાળો ગુણાકાર મૂકવાનો તો બીજામાં આપણે સરવાળો મૂક્યો રૂટ 2 આ ખાસ ધ્યાન રાખજો બીજામાં વચ્ચે માઇનસ આવે બધામાં માઇનસ આવે અને ત્રીજા પદમાં પ્લસ આવે એટલે આલ્ફા પ્લસ બીટાની આગળ માઇનસ લખવાના આટલું યાદ રાખવાનું તો જો આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકી અહીંથી અને આલ્ફા બીટાની કિંમત મૂકી એટલે આ તૈયાર થઈ ગયું આ બેનો ગુણાકાર એટલે રૂટ ટુ એક્સ થાય હવે આ 3 છેદમાં આવેલ બધાને 3 વડે ગુણી દીધા એટલે અહીં 3 થયા આ 3 રૂટ 2 થાય અહીં 3 વડે ગુણતા 3 3 ગયા એટલે હવે આપણી દ્વિઘાત બહુપદી 3 એક્સ સ્ક્વેર માઇનસ 3 રૂટ 2 એક્સ પ્લસ 1 થઈ અહીં શરત કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે બિલોંગ્સ ટુ આર ચલો એ જ રીતે ત્રીજો સરવાળો 0 ગુણાકાર વર્ગમૂળમાં 5 તો 0 લખ્યા વર્ગમૂળમાં 5 તો આ સીધે સીધું જ આ પદ ના લખીએ 0 એક્સ વાળું
એટલે સીધા x² + વર્ગમૂળમાં 5 આગળ k ચોથું આલ્ફા + બીટા 1 તો આ 1 મૂક્યા અને આલ્ફા બીટા 1 તો આ એ મૂક્યા એટલે x² - x + 1 અને આગળ k ચલો લખતો નથી આ બધામાં આપણે k નું જે શરત હોય લખી દેવાની પાંચમો આલ્ફા + બીટા તો -1/4 આલ્ફા બીટા 1/4 આ 4 વડે ગુણી દઈએ 4x² 4 વડે ગુણે 4 4 ઉડી જાય અને માઈનસ માઈનસ પ્લસ 1x એટલે x અને પ્લસ 1 અને છેલ્લામાં આલ્ફા + બીટા બરાબર 4 તો આ 4 મૂક્યા આલ્ફા બીટા 1 એટલે કે x² - 4x + 1 કૌંસ પૂરો અને આગળ k મૂકી દેવાનું આ રીતે પણ લખી શકાય પણ આ રીતે લખતી વખતે પહેલા તમારે બે ચાર સ્ટેપ આવા લખવાના શું લખવાના ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c છે અને પછી આવું સૂત્ર લખવાનું એમાં આલ્ફા + બીટા ની કિંમત બતાવો આલ્ફા બીટા ની બતાવો પછી આ બે સ્ટેપ લખો એટલે બે માર્ક્સ નો દાખલો હોય એટલે તમે આટલામાં ના લખતા ઉપર માગેલ દ્વિઘાત બહુપદી કઈ પછી શૂન્યો કયા એવું કંઈક લખવાનું એટલે ચાર સ્ટેપ થાય ચલો તો એ આપણે આ સ્વાધ્યાયને પૂરું કરીએ